दोषी हॉस्पिटल पाछळ આવેલ ગુણાતીત નગર ગરબી મંડળમાં દરરોજ અલગ અલગ મહેમાનો આવીને બાળાઓને પ્રોત્સાહિત કરે છે, જે અંતર્ગત આજે ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ એમ સરવૈયા સાહેબ શુભેચ્છા મુલાકાત લઈને બાળાઓને તેઓએ પ્રોત્સાહિત કર્યા હતા, તેમજ માતા બહેનોને સ્ત્રી સશક્તિકરણ તેમજ બહેનો દીકરીઓને મોબાઈલમાં સોશિયલ મીડિયાનો સાવધાની અને સાવચેતીપૂર્વક ઉપયોગ કરવાની તેઓએ અપીલ કરી હતી, તથા સોશિયલ મીડિયામાં આવતી સસ્તા તેમજ ઇનામી યોજનાની લાલચમાં ન આવવા તથા સાયબર ફ્રોડથી સાવધાન રહેવાનો સુંદર સંદેશો તેઓએ આપ્યો હતો. પીઆઈ સાહેબશ્રીનું ગરબી મંડળની બાળાઓ દ્વારા કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું, અને હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના તંત્રી શ્રી પ્રવીણસિંહ ઝાલા તેમજ હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના રિપોર્ટર શ્રી ગિરિરાજસિંહ રાણા તેમજ ગુણાતીત નગર ગરબી મંડળના આયોજકો દ્વારા સાહેબશ્રીનું અભિવાદન અને સન્માન કરવામાં આવ્યું હતું. અહેવાલ ગિરિરાજસિંહ રાણા. માતૃશક્તિની ઉપાસનાના નવ દિવસો છે. આપણો સમાજ હંમેશા આદિકાળથી માતૃશક્તિની ઉપાસના કરતો આવ્યો છે, અને એ જ રીતે આ પરંપરા છે, હજી ચાલુ છે. અરવાચીન ગરબાઓ આવ્યા છે, બધા રમે છે, પણ છતાં પણ ગુણાતીત નગર સોસાયટી છે એ પ્રાચીન ગરબાને આટલું મહત્ત્વ આપી અને આ પ્રથા ચાલુ રાખી છે એ બદલ હું તમામને શુભેચ્છા પાઠવું છું. ઉપરાંત આ નવ દિવસ જ નહીં પરંતુ હંમેશાને માટે આપણા ઘરમાં માતાઓને બહેનોને દીકરીઓને આપણે એટલું જ સન્માન આપીએ, ઘરના તમામ નિર્ણયોમાં માતાઓ બહેનોને સહભાગી બનાવીએ એવો આપણે આ નવરાત્રિ સંકલ્પ લઈએ. ઉપરાંત એક બીજું કે જે દીકરીઓ છે એ સ્કૂલમાં કે કોલેજમાં ભણે છે આઠમા ધોરણથી ઉપર, એ તમામને આજે હું એક વિનંતી કરીશ કે મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ જ વિવેકપૂર્ણ કરવો. સોશિયલ મીડિયાની જે સારી બાજુ છે એવી જ રીતે એની નબળી બાજુ પણ છે, અને વર્ચ્યુઅલ દુનિયાને સાચી દુનિયા માની અને ઘણી દીકરીઓ ભૂલ કરતી હોય છે, તો એવું માતા પિતા પણ એને ગાઈડ કરે અને દીકરીઓ પણ જાતે જરૂરિયાત પૂરતો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે એ આજના સમાજની માંગ છે. ઉપરાંત દરેકના મોબાઈલ છે, દરેકના મોબાઈલ બેંક સાથે લિંક છે, તમને ક્યારે કોઈ ઓટીપી આવે, કોઈ લિંક માંગે કે કોઈ સોશિયલ મીડિયામાં અનેક અનેક વિવિધ પ્રકારની જાહેરાતો આવતી હોય છે કે જેમાં તમને સસ્તી વસ્તુઓ કે સસ્તી સેવા અને લોભામણી જાહેરાતો આપવામાં આવતી હોય છે, તો એમાં છેતરાય અને સાયબર ફ્રોડનો શિકાર ન બનો એ પણ હું તમામ વિસ્તારના રહીશોને વિનંતી કરું છું. બાકી તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરે એટલી આજે અહીંયા વિનંતી કરું છું, અને ગુણાતીત નગરના તમામ આયોજકોનો આભાર માનું છું કે આ સુંદર આયોજનનો મને સહભાગી થવાનો મોકો આપ્યો છે.